કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 6 માં જે આગળના વિડિયોમાં પાઠ જોયો હતો વનસ્પતિ વિશેની જાણકારી તેના વિશે જોઈશું. આગળના વિડિયોમાં આપણે વનસ્પતિના ભાગો વિશે જોયું હતું અને પ્રકાર વિશે જોયું હતું અને પ્રકારના કાર્ય જોયા હતા. આજે આપણે પર્ણ વિશે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્ણ તમે જોયા હશે કે ઘણા અલગ પ્રકારના હોય છે. શું બધા પર્ણો એક જ આકારના હોય છે? બધાનો આકાર સરખો હોય છે? તો નથી હોતો. શું બધાના કલર સરખા હોય છે? તો કલર પણ સરખા હોતા નથી. કોઈ ઘાટું લીલું હોય તો કોઈ આછું લીલું હોય છે, કોઈ પીળા કલરનું હોય છે, કોઈ લાલ કલરનું હોય છે. આમ પર્ણ પર અલગ અલગ કલરના તમને જોવા મળશે. તો એ જ પર્ણ વિશે આજે આપણે ભણવાનું છે. તો પર્ણના વિવિધ ભાગો વિશે જણાવ્યું છે. પર્ણદળ, પર્ણદળ જે પ્રકાંડ સાથે જોડાયેલો હોય, અહીંયા પ્રકાંડ હોય અને એની સાથે જે દંડી જોડાયેલી હોય, એક પર્ણ સાથે એનો ભાગ હોય અને એક પ્રકાંડ સાથે, તો આ જે છે એને કહેવાશે પર્ણદળ. પછી પર્ણદળની સાથે જે મધ્યમાં મોટી દેખાય છે તમને લાઈન, એને કહેવાશે મધ્ય શિરા. એ મધ્ય શિરાની જોડે જે જોઈન્ટ થયેલી લાઈન તમને જે દેખાય છે એને કહેવાશે શિરાઓ. અને જે આખો ભાગ છે પાંદડાનો લીલા કલરનો, એને કહેવાશે પર્ણપત્ર. ફરીથી જોઈશું, પર્ણદળ કોને કહેવાશે? જે પ્રકાંડ સાથે જોડાયેલું છે, પ્રકાંડ અને પાંદડા સાથે જે દંડી જોડાયેલી છે એને કહેવાશે પર્ણદળ. પર્ણદળમાં જે મધ્ય તમને રેખા દેખાય છે મોટી, એને કહેવાશે મધ્ય શિરા. પછી મધ્ય શિરા સાથે નાની નાની શિરાઓ જોડાયેલી છે, એને કહેવાશે શું? શિરા. અને જે આખો પાંદડાનો ભાગ છે લીલા કલરનો, એને કહેવાશે પર્ણપત્ર. તો આ થયા આપણા પર્ણના વિવિધ ભાગો. હવે પર્ણના વિવિધ ભાગોમાં પણ બે પ્રકારના પાન છે, એમાં આપણે જોવાનું છે. જુઓ, પ્રવૃત્તિ 3 માં તમને એવું કીધું છે કે કોઈ પાંદડાની છાપ પાડીને જુઓ. તો તમને છાપ પાડતો તો સારી રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો? કોઈ એક પાંદડું લેવાનું, એને તમારે કોરા કાગળની નીચે મૂકવાનું અને ઉપર આમ પેન્સિલ રબ કરશો એટલે એની જે શિરાઓ હશે એ ઉપસીને પાંદડા પર દોરાઈ જશે. તો તમને કાગળ પર આવી કઈ આકૃતિ બનતી જોવા મળશે. હવે પર્ણનો શિરા વિન્યાસ, એટલે પર્ણમાં તમને જે આ આકૃતિ જોવા મળે છે, આડી લાઈન જે દેખવા મળે છે, આ જે લાઈન બની આકૃતિ દેખવા મળે છે એને કહેવાશે પર્ણનો શિરા વિન્યાસ, કે પર્ણનો જેને કહેવાય ભાત. મધ્ય શિરાની બંને બાજુએ જે ભાત સ્વરૂપે જોવા મળે છે એને કહેવાશે પર્ણનો શિરા વિન્યાસ. શિરા વિન્યાસ બે પ્રકારના છે, સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસમાં શું થશે? જે પાંદડું હશે, જે પર્ણ હશે, એની જે મધ્ય શિરા છે એની જે શિરાઓ હશે એ કઈ દિશામાં ફેલાયેલી હશે? આમ સમાંતર રીતે હશે. તો આવું જે પર્ણ હોય એને શું કહેવાશે? સમાંતર શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસ કયા પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે? તો કેળ, ઘઉં, મકાઈ, બાજરી વગેરે એક દળી જે વનસ્પતિ છે એ બધી વનસ્પતિના પાંદડામાં તમને સમાંતર શિરા વિન્યાસ પ્રકારની ભાગ જોવા મળશે. હવે છે જાલાકાર શિરા વિન્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, જાલાકાર શિરા વિન્યાસ એટલે કે જે મધ્ય શિરા છે એમાં શિરાઓ પણ આવેલી છે, પરંતુ તેમાં તમને એની ભાત કેવી જોવા મળશે? જાળી સ્વરૂપે, જાળા જેવી હોય એવી ભાત તમને જોવા મળશે, એટલે એને શું કહેવાશે? જાલાકાર શિરા વિન્યાસ. તો કઈ વનસ્પતિના પર્ણમાં તમને આવી જાલાકાર શિરા વિન્યાસ જોવા મળશે? તો તુવેર, ચણા, ભાલ, મગ જેવી દ્વિદળી વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના પર્ણમાં તમને જાલાકાર શિરા વિન્યાસ જોવા મળશે. મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 4 જોઈશું. તો પ્રવૃત્તિ 4 માં આપણે એક કુંડું લેવાનું છે, એમાં જે તંદુરસ્ત છોડ હોય તે લેવાનો છે અને બે પ્લાસ્ટિકની પારદર્શક પોલિથીન. આગળના ચેપ્ટરમાં આપણે પારદર્શકની વ્યાખ્યા જોઈ ગયા કે જેની આરપાર જોઈ શકાય તેને પારદર્શક કહેવાય.
पारदर्शक पॉलिथीन लईसु एने आपणे कोई डाळी होय छोडनी एना जे पांदड़ा होय एमां बांधवानी छे તે કોથળી અને તેને દોરા વડે ફીટ તેનું મુખ બાંધી દેવાનું છે કે અંદર હવા પસાર ન થઈ શકે। પછી 1 કલાક પછી તમારે અવલોકન કરવાનું છે કે પ્લાસ્ટિકની કોથળીની અંદર કોઈ ફેરફાર જોવા મળ્યો। તો વિદ્યાર્થી મિત્રો શું થશે, તો આ જે કોથળી હશે એમાં તમને પાણીના ટીપા બાજેલા જોવા મળશે અને જે પેલી બીજી જે કોથળી હતી એમને એમ હવા ભરીને રાખી હતી એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં। તો આનો મતલબ શું થયો, તો કે પાંદડા દ્વારા પાણી નીકળે છે એવું થયું ને, તો એને શું કહેવાશે, બાષ્પોત્સર્જન ક્રિયા કહેવાશે। કે પાંદડા દ્વારા વધારાનું પાણી જે નીકળે છે બહાર એ ક્રિયાને બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય છે। હવે પ્રવૃત્તિ 5 જોઈશું આપણે કે આ પ્રવૃત્તિ માટે આપણે સાની જરૂર પડશે, પર્ણ, સ્પિરિટ, એક બીકર, ટેસ્ટ ટ્યુબ, બર્નર, પાણી, એક પ્લેટ અને આયોડીનના દ્રાવણ। વિદ્યાર્થી મિત્રો આયોડીનના દ્રાવણનો આપણે ચેપ્ટર 2 માં ઉપયોગ કર્યો હતો જો તમને યાદ હોય તો। હવે આપણે શું કરવાનું છે, તો પર્ણને જે પાંદડું લીધું છે એને આપણે ટેસ્ટ ટ્યુબમાં મૂકવાનું છે। એટલે આવી રીતે ટેસ્ટ ટ્યુબ અલગ હોય એમાં આપણે પાંદડું મૂકવાનું છે અને અડધી ટેસ્ટ ટ્યુબ ભરાય ત્યાં સુધી એમાં સ્પિરિટ નામનું જે કેમિકલ છે એ એડ કરવાનું છે। પછી આ ટેસ્ટ ટ્યુબને એવી રેડી ઉઠાઈને આપણે બીકરમાં મૂકી દેવાની છે અને બીકરમાં આપણે અડધું બીકર શું ભરવાનું છે, અંદર પાણી ભરવાનું છે અને એને ધીમે ધીમે ગરમ કરશો એમ પાણી ઉકળવાનું શરૂ થશે। એટલું ઉકળવાનું છે પાણી કે આ જે પાંદડાનો કલર છે એ લીલો કલર બધો ટેસ્ટ ટ્યુબની અંદર આવી જાય। પછી આપણે એ પાંદડાને ધીમે રહીને ચીપિયા વડે ઉપાડવાનું છે ટેસ્ટ ટ્યુબની અંદરથી અને જે કલર વગરનું પાંદડું છે એને આપણે ચોખ્ખા પાણીમાં બીજા બીકરમાં લઈશું અને તેને પાણી વડે ધોઈશું અને પછી તેને કાચની જે સ્લાઇડ આવે જેને કાચનો ટુકડો અથવા તો કાચની સ્લાઇડ કહેવાય એના પર તે પર્ણ મૂકીશું અને એની પર ડ્રોપરની મદદ વડે આયોડીનના દ્રાવણના 2 ટીપા નાખીશું અને જોઈશું કે પાંદડામાં શું કોઈ કલર ફેરફાર થાય છે કે નથી થતો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આયોડીનના દ્રાવણના ટીપા નાખતા તમને પર્ણ પર ભૂરો કે કાળો રંગ જોવા મળશે। તો આપણે ચેપ્ટર 2માં ક્યારે આવું થયું, ભૂરો કે કાળો રંગ ક્યારે જોવા મળ્યો, તો કયા પોષક તત્વની હાજરી હતી, તો જે સ્ટાર્ચ નામનો પોષક તત્વ હતો ત્યારે આપણને આયોડીનનો દ્રાવણ નાખતા ભૂરો કે કાળો રંગ મળ્યો હતો। તો આ પ્રવૃત્તિનો મતલબ શું થયો કે જે પાંદડું છે પર્ણ છે એમાં સ્ટાર્ચ નામે ખોરાકનો સંગ્રહ થાય છે। આપણે જોયું ને કે ખોરાકમાં સ્ટાર્ચ નામનું પોષક તત્વ હોય છે તો આ પોષક તત્વ આપણે આ રીતે ચેક કર્યું। આપણે પ્રકરણ 2 માં જોયું હતું બટાકાના પતિકામાં પણ સ્ટાર્ચની હાજરી હોય છે, વનસ્પતિના અન્ય ભાગોમાં સ્ટાર્ચ મેળવીને બટાકા વનસ્પતિના જે અન્ય ભાગો હોય એમાંથી સ્ટાર્ચ મેળવે છે બટાકા અને પોતાની અંદર સંગ્રહ કરે છે એનો। પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યના લીધે કરે છે। તમને બધાને ખબર છે કે પાંદડાનો કલર લીલો હોય છે, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ એના પર પડે છે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતાની અંદર લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, ક્યારે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન। અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં જ થઈ શકે છે, એટલે વનસ્પતિ પોતાનો ખોરાક ક્યારે બનાવશે, સૂર્યપ્રકાશની હાજરીમાં। જો સૂર્યપ્રકાશની હાજરીમાં છોડને ન રાખવામાં આવે તો તે કરમાઈ જાય છે અથવા તો મરી જાય છે। હવે જોઈશું આપણે એના માટે એક પ્રવૃત્તિ આપી છે કે કઈ રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવે છે એના માટે એક પ્રવૃત્તિ આપી છે। શું કરવાનું છે પ્રવૃત્તિમાં, એક કુંડામાં તમે છોડવાળું કુંડું લીધું પછી એમાં તમારે જે પાંદડા હોય છે એને તમારે અંધારા રૂમમાં આ છોડને આખો તમારે અંધારા રૂમમાં મૂકવાનો છે અને એમાં જ
માંથી એક પાંદડું હોય છે એને તમારે આમ પટ્ટી કા તો મુઠ્ઠું લગાવી દેવાનું છે જેથી એની આરપાર સૂર્યપ્રકાશ પસાર ન થઈ શકે અને બે દિવસ પછી તમારે એ જે પાંદડું છે એની તમારે ફરીથી આ પ્રોસેસ કરવાની છે પીરીટ વાળી અને જોવાનું છે કે જે તમે પટ્ટી મારેલો ભાગ હતો એ પટ્ટી પર ભૂરો કાળો રંગ થાય છે કે નથી થતો તો વિદ્યાર્થી મિત્રો એ પટ્ટી પર ભૂરો કાળો રંગ તમને નહીં જોવા મળે એનો મતલબ એવો થશે કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે આથી વનસ્પતિનું જે પાંદડું છે એને શું કહ્યું છે રસોડું એવું કહ્યું છે પછી આપણે આગળના વિડીયોમાં હવે જોઈશું આગળ થેન્ક યુ